મહાસંગ્રામ અને આરણ સંગ્રામમાં ઉતરી ચૂક્યા છે વડાપ્રધાન મોદી. વારાણસીમાં વડાપ્રધાન મોદીએ પુષ્ય નક્ષત્રમાં ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા પહેલા પીએમ મોદીએ કાશી, કોતવાલ, કાલ ભૈરવના આશીર્વાદ લીધા હતા. ચૂંટણી ફોર્મ ભરતા પહેલા પીએમ મોદીએ દશાશ્વમેઘ ઘાટ પર મા ગંગાનું પૂજન અર્ચન કર્યું હતું, જે બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ક્રુઝની સવારી કરી. પીએમ મોદીના નામાંકન સમયે એનડીએ તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. આ પહેલા 2014, ત્યારબાદ 2019 અને હવે 2024નો મહાસંગ્રામ. મોદી અગાઉ બે વખત વારાણસીથી જ ઉમેદવારી કરી ચૂક્યા છે, એટલે કે પીએમ મોદી જીતનો વિશ્વાસ, વિજયની હેટ્રિક મારવા માટે તૈયાર છે. 2014માં પ્રથમવાર મોદીએ વડોદરા અને વારાણસી એમ બે જગ્યાએથી ઉમેદવારી પત્ર ભર્યા હતા. બંને બેઠક પરથી તેઓ રેકોર્ડ બ્રેક સરસાઈ સાથે જીત્યા હતા અને વડાપ્રધાન બન્યા હતા. ત્યારબાદ બીજી વખત 2019માં પણ મોદીએ વારાણસી પર પસંદગી ઉતારી હતી અને બહુમતી સાથે જીત્યા હતા. ત્યારે હવે 2024ના સંગ્રામમાં નરેન્દ્ર મોદીએ ઉમેદવારીની હેટ્રિકની સાથે જીતની પણ હેટ્રિક મારવાના નિર્ધાર સાથે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. તો પીએમ નરેન્દ્ર મોદીની ઉમેદવારી કરતા પહેલાની એક પરંપરા પણ રહી છે. આપણે ટીવી સ્ક્રીન પર આ તસવીર જુઓ, ત્રણ તસવીરો. જ્યારે જ્યારે મોદીએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે ત્યારે આગળના દિવસે મોદીએ યોજ્યો છે ઝંઝાવાતી રોડ શો. મોદીના રોડ શોની આ ત્રણેય તસવીરો. 2014માં પણ ઉમેદવારી કરતા પહેલા મોદીએ રોડ શો કર્યો હતો. 2019માં પણ મોદીએ રોડ શો કર્યો હતો. તો ગઈકાલે પણ નરેન્દ્ર મોદીએ 2024ની ચૂંટણીમાં ઉમેદવારી કરતા પહેલા આ પરંપરા જાળવી અને ઝંઝાવાતી રોડ શો દ્વારા જીતની હેટ્રિકનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. અને હવે વારાણસીના રિપોર્ટ કાર્ડની વાત કરીએ. ભાજપ વારાણસી બેઠક 6 વખત જીતી ચૂક્યું છે. સતત ત્રીજી વખત મોદીએ વારાણસીના જંગમાં ઝંપલાવ્યું. 2014ની વાત કરીએ, પીએમ મોદીને 56.37% વોટ મળ્યા હતા અને 3.71 લાખની લીડ સાથે વિજય નીવડ્યા હતા. 2019ની વાત કરીએ તો મોદીને 63.62% વોટ મળ્યા હતા અને 4.79 લાખ મતોની સરસાઈથી તે જીતી ગયા હતા. એટલે કે દરેક વખતે મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ ઉપર થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 2014માં મોદી સામે આપના કેજરીવાલનો પરાજય થયો હતો, તો કોંગ્રેસના અજય રાયને માત્ર 7% વોટ મળ્યા હતા. 2019માં મોદી સામે અજય રાય કારમાં પરાજયનો સામનો કરવો પડ્યો અને માત્ર 14% મતથી સંતોષ માનવો પડ્યો. જો રસપ્રદ રહેશે કે ત્રીજી ટર્મમાં મોદી કેટલા મતે વિપક્ષને પરાસ્ત કરી શકે છે. તો નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી ત્રીજી વાર ઉમેદવારી પત્રક ભર્યું છે ત્યારે વારાણસીના લોકોમાં કયા પ્રકારનો માહોલ છે, કેવા રાજકીય સમીકરણ બેસી રહ્યા છે અને આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, ખાસ તો આજે સવારે ચોક્કસ ઉમેદવારી પત્ર ભર્યા પછીનો માહોલ પણ તમે ચોક્કસ જાણ્યો હશે. ખાસ અહીંના લોકો શું કહી રહ્યા છે મોદીની ઉમેદવારી મુદ્દે? દેખો ચરાક, 2 દિવસથી જે રીતે લોકો સાથે વાત થઈ, સ્વાભાવિક છે કે જો વાત કરવામાં આવે તો વારાણસીની અંદર વિકાસ થયો છે અને એવો વિકાસ થયો છે કે જે દેખાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખતે જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારની જે કાશી હતી, ત્યારની જે રસ્તાઓ હતા, ત્યારની જે ઘાટની ગંદકી હતી, 10 વર્ષની અંદર કાયાકલ્પ છે તે થયું છે અને તમામ લોકો માને છે. અને એ જ કારણ હતું કે કાશીની અંદર જ્યારે વાત કરવામાં આવે તો શિવજીને માટેનો જે નાદ થાય એ ખૂબ જ સ્વાભાવિક છે, શંખનાદ થાય તે પણ ખૂબ સ્વાભાવિક છે. પરંતુ જે રીતનું કામ થયું છે, જે વિકાસના કામ થયા છે, જે વાત હતી કાશીને એક અલગ સ્તર પર લઈ જવાની, તો એ અહીંયા દેખાતું હોય છે. રસ્તાઓની વાત કરવામાં આવે કે પછી ઘાટની વાત કરવામાં આવે, ને એ જ કારણ છે કે હર હર કાશી, ઘર ઘર કાશીની તો વાત થાય જ છે, પણ તે સાથે હવે હર હર મોદી, ઘર ઘર મોદી એ પ્રકારની પણ વાતો વેગ છે તે પકડ્યો છે અને લોકોમાં વિશ્વાસ છે. જો ભાજપમાં વિશ્વાસ હોવો એ તો ખૂબ સામાન્ય સ્વાભાવિક વાત છે કે ભાજપ દ્વારા હંમેશા પોતાના નેતાની માટે વિશ્વાસ તે વ્યક્ત કરાય, પરંતુ જ્યારે સામાન્ય નાગરિકો જોડે વાત કરીએ ત્યારે તેમણે પણ વાત કરી હતી કે જે કામ થયા છે તેને લઈને જે લીડ છે, જીતમાં તો કોઈ બેમત નથી તેવું એના સામાન્ય નાગરિક કહે છે, પરંતુ જે લીડ છે, લીડમાં પણ અવિશ્વસનીય છે, વધારો છે તે થવાનો છે. જે રીતે ગઈકાલે રોડ શો હતો કે જે રીતે આજે ગંગાજીના ઘાટ ઉપર તેમણે કહી શકાય કે
પ્રાર્થના કરી કાલ ભૈરવનાથ મંદિર ગયા અને જે રીતની આખી જનવેદની હતી, એક જે જનમાનસ હતું કે ન માત્ર હિન્દુઓ, સ્વાભાવિક છે કેમ કે એક આસ્થાનો વિષય છે કાશી, એક આખી હિન્દુ ધર્મની આસ્થાનો વિષય છે, પણ તેની સાથે જ જે અલગ અલગ કોમના, જો મુસ્લિમ સમાજની પણ વાત કરવામાં આવે તો મુસ્લિમ સમુદાય માટેના પણ એટલા જ કામ અહીં થયેલા છે. એટલે એક યુનોનોમિયસ રીતે વડાપ્રધાનની માટેની જે લોકચાહના છે તે અહીંયા જોવા મળી રહી છે. અને એ જ કારણ છે કે સામાન્ય જનતા પણ એવું કહે છે કે આ વખતે જે વોટ રેશિયો છે તેમાં વારાણસીની જો વાત કરવામાં આવે તો બમ્પર વધારો થશે. ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો આપને કહી દઈએ કે અમારા સંવાદદાતાએ ચોક્કસ કહ્યું કે લોકો જાણે કે મન બનાવી ચૂક્યા છે અને હવે લીડ કેટલી મળશે નરેન્દ્ર મોદીને આ ચોક્કસ ચર્ચાનો વિષય બનશે. વિકાસના કામો થયા હોવાનું પણ લોકો દાવો કરી રહ્યા છે. આજે ઉમેદવારીપત્ર ભરતાની સાથે જ નરેન્દ્ર મોદીએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. વારાણસીનું રણ આખરે કેટલી લીડથી નરેન્દ્ર મોદી ત્રીજી વખત અહીંથી હેટ્રિક મારી શકે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. તો 2014 અને 2019 આ બંને ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને જે વોટ મળ્યા હતા તેની ઉત્તરોત્તર વધારો થયો છે. આ વખતે કેટલા વોટ મેળવી શકે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.